હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો હોય, કેમ કે અમારે જવાનું છે આંગણવાડી કેન્દ્રમાં. અને ત્યાં ભાઈને લઈને જવાના છે, સાહેબને લઈને જવાના છે, કેમ કે ત્યાં કંઈક ફોટા ને એવું પાડવાની છે. સારો તૈયાર કરીને જવાનું કીધું એ, કે હિરકો તૈયાર કરીને લાવજો એમ. તો એના ફોટા છે હું ને એ તો કંઈ ખબર છે નહીં, તો હવે એના જાય પછી ખબર પડે. તો ફૂલડાને એવું બધું લઈ જવાનું કીધેલું છે, તો રૂપાને મોકલી છે ફૂલડાને એવું લેવા. એ તો કી છે ફૂલડાને એવું લેવા. તો ફૂલડા લઈને આવે પછી આપણે જવાનું છે આંગણવાડી કેન્દ્રમાં. ભાઈ સાહેબના ફોટા ને એવું પાડવાનું છે સાહેબના. હવે કેવા ફોટા પાડવાના, હું લેવા ફોટા પાડવાને હું નહીં, એ તો બધું વિડીયોમાં બિને રહેતો તો ખબર પડશે આગળ. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફેમિલી જુઓ, હવે અમારે સાહેબને તૈયાર કરાવવા મીડા છે. કા જવાનું હતું શ્રીમતમાં, પણ શ્રીમતમાં જવાનું છે, પણ એમાં એવું થઈ ગયું કે નાલી ફોન આવ્યો આંગણવાડી કેન્દ્રમાંથી કે તમારે અવિનાશભાઈને લઈને આવો અહીંયા. તો પછી હવે પ્લાન ચેન્જ કરી નાખો અને જવાનું શ્રીમતમાં હતું, તો ત્યાંથી પછી ત્યાં નહીં જાઉં ના, અને પહેલાં આંગણવાડી કેન્દ્રમાં લઈ જાઉં અને પછી રૂપા શ્રીમતમાં. કા હા પછી જવાનું હોય ને એવું છે. અને બપોર થવા આવી જાય છે અને બસ જો ઘેર હું અને તૈયાર કરે છોકરાને પછી જાઉં. બેન ને વિયે હશે જમવા. કા બેન ખાવી એવા એવું છે. હા તો બેન ને એ બધા વિયે હશે જમવા. તો ફાઈનલી જો તૈયાર થઈ ગયા છે. કા હા ને હલો ભાઈ ને તૈયાર કરી દીધા છે. તો હવે નીકળી અને નાલી ફોન આવી ગયો તો કાંઈ કાંઈ પૂગી જાય ને. તો ફાઈનલી પૂગી જાય તો ફાઈનલી કામ હાથ ને એવું સુવાનું હોય ગયેલા ભૂલ કે ફરીને સુહા કરે. બસ હવે આગળ ફોટા ને એવું પાડવાનું ભાઈનું. ભાઈ નો ફોટો પાડી લીધો છે અને એક ફોટો પાડવાનો હતો અને મસ્ત ફૂલડાનું ડેકોરેશન કરાવ્યું હતું, મસ્તી નું હતું બધું. અને આ ભાઈ ને કઈ ખબર આવતા હતા શું હતું બે ત્રણ ફોટા પાડ્યા છે અને ભાઈ ને મજા આવી ગઈ. અહીંયા જલસા થઈ ગયા અહીંયા. અને પાછી બાર આપી ને કા પાછી બે પડી આપી. કેટલું સારું ભાઈ, જો સરકાર માંથી આવું બધું મેળા કરે અને અમારે અવિનાશ ભાઈ ને તો ફોટો ને પાડવા બોલાવ્યા અહીં કહેતા હોય કે ઘણા બધાને અમે કહીએ બની કે કોઈ આવે નહીં કે તમે આવ્યા એમ, તો આવું કામ હોય એમ અવાય ફોટો ને એવું પડાય પડાવી જવાય. જ્યારે આપણને બોલાવે ત્યારે આવી જવાય અહીંયા. આવી જવાય ને. તો હવે ભાગવાનું છે ઘેરે ફાઈનલી. તો ફેમિલી જો વિયે છે ઘેરે અને અમારે તો સાહેબ રંબે છે હવે. ફોટો પાડવા જો દીકુ ભાઈ ને ફોટો પાડવા લઈ જા. તો ફોટો પડાવીને વિયે છે ઘરે અને હવે રૂપાને જવાનું છે શ્રીમતમાં અને મારે અહીં રહેવાનું છે ઘરે ને ઘરે, કેમ કે શ્રીમતમાં જઈને વિયે આવે બપોર થઈ જાય એટલે ત્યાં હવે ફૂઈનું વલે છે એટલે ના થોડું કામ હોય કંઈક કરાવે અને બસ જઈને વિયે આવશે. A few moments later. તો ફેમિલી જો હવે 5 વાગી જાય છે ને બાળ હેલો નાખે ભાઈ ને. ભાઈ તો હું જલા હે બા, મારે બી કઈ કામ ન હોય બેટા. બીજું કઈ નઈ, હેલો નાખવાનો ખાલી છોકરા ને જ રાખવાનું બીજું કઈ નઈ કરવાનું એમ. છોકરા લુગડા ધોયા આવે ત્યારે મારે ઘડીએ બે હે. બાબુ ને કઈ કરતા બાબુ કઈ કામ કરે, બાબુ ને પણ કઈ કામ કરવાનું હોય
છોકરા થઈ ગયા મોટા, પણ એ જો કે ઉપાધિ નહીં. કામ કરે, છોકરા ને રાખતા જાય, કામ બધું કરતા જાય. હા તો ભાઈ, રૂપા કરતા કામ કરે બાજી. હા તારે ક્યાં જવું? મારે તને લેવાનું, હું દુકાન ઉભો રે, કાકા ની દુકાન એના બાજુમાં ના ઉભો રે, ના બકાલું લઈ આવશે. અરે તો હવે જઈ આવે, બકાલો બકાલો લઈ આવી. હે હા, મારો જોઈને કેમ વિડીયો ઉતારો? કેમ વિડીયો દો? તો જો ભાઈ, ટમેટા લેવા આવી ગયા. ટમેટા લઈ છે, લઈ છે. આપણે લેવા ન, આપણે બેવા નો ખાલી. આપણે તો સામાન્ય જાય દેશી ખાલી ને. રો ઘણો બધો બકાલો રે ભાઈ. બીજું કઈ લેવા ને? બધું લઈ લીધું. આપણે અહીંથી લેવાનું, આપણો ભાઈ બન છે. હાલો જો ફ્રી માં આપે. હા હા, પૈસા લેવાનો હોય, પૈસા થોડા લેવાના હોય. પૈસા થી લેવાનું જ નહીં આપડે હવે. તો ભાઈ, તમારે કોઈ લેવો તો ભાઈ જો આવજો. ભાઈ બધી વસ્તુ મળી રહ્યા છે બકાલામાં, તો આવજો લેવા. મારે જાય ટમેટા શરૂ છે લેવાનું. બીજું બધું બકાલો લઈ લીધો છે, હવે બીજું લેવાનું બાકી છે. લઈ લે પછી જાવ ઘેર. તો ફેમિલી જવો, બકાલો લઈને જોયા છે. જો કેટલું બધું બકાલો લેવા, કેટલું બધું લીધું. પણ દેખાડ્યું તો ખાલી ટમેટા લેતા ઈ દેખાડ્યું, બાકી ઘણું બધું બકાલું લઈને આવે છે. વાલો ને રીંગણા અને કોચંબરી ને ભાજી ને ઘણું બધું છે બકાલું. તો એટલું બધું બકાલું લઈને જેવા છે અત્યારે. હવે તો ફેમિલી જો, હવે 5:30 જેવું થઈ ગયું છે, અને આજનું હંધુ જમવાનું હંધુ તૈયાર થવા માંડ્યું છે. તો વાલોનું શાક બનાવ ને ભાઈ. કેમ બકાલ ન હોય ભાઈ? હા, જમી ગામમાં ગયા બકાલ, પણ કાંઈ નહોતું. રીંગણા રીંગણા આવડે. હા ભાઈ, એને સુધરેલ બોલતા નહીં આવડતું. અને જો હજી બનવાનું તૈયાર થઈ ગયું છે. આજ વાલેલું શાક બનવાનું છે, અને હતું મેથી નું, અને બસ શાક નો હોય. પછી અમારા વ્લોગ બનાવવાનો હોય, કારણ કે એ જાગતો હોય તો પછી એને રાખવાનો હોય. અને આ કઈ અત્યાર સુધી નવરી થાય નહીં. ભાણા ધોવાના હોય, જમીન પછી ભાણા ધોવાના હોય, પછી અલગ અલગ કામ હોય. અત્યારે વાસણ કેવાના, ભાણા કેવાના. હા ભાઈ, વાસણ નેવું ધોવાનું. તું પછી બહુ સુધરેલ પછી બોલતા આવડે ની મારી ઘોડે કઈ, પણ બોલતા ના આવડે તો જેમ વીડિયો બનાવી નાખો કે. તો યાર, તમે બધા આખી અમારી યુટ્યુબ ફેમિલી છે, તમે અમને બધાને બહુ સપોર્ટ કરો છો. હા, તો હદે સપોર્ટ કરે એટલે તો આપણે એટલે સુધી પૂજા. હવે એક લાઈક કરી દેજો, નનકી એમ છે કે લાઈક ને સબસ્ક્રાઇબ ને હું કરી દેજો. હું હંધાઈની કોમેન્ટ બહુ મસ્ત મસ્ત વાંચું છું, મને બહુ હાલ લાગે છે હંધાઈની કોમેન્ટ વાંચવાની. એટલે તમે હંધે મારા વિડીયો જોવો છો, અને કોક સબસ્ક્રાઈબર કોક ભેગા થઈ જાય કે ગમે ના, તો પછી બહુ ઓલું આમ એમ થાય. મને કહેતી હોય કે આપણને એમ કહે કે અમે તમારા રેડિયોને એવું જોઈએ, એવું આપણને કોક કહેવા આવે
તો આપણે શું કેવું એ કે એમ આપણે શું બોલવું યાર શરમ નો લાગે પણ એના આપણે શું વાત કરવી એમ થાય, કારણ કે ક્યારે મળેલા ન હોય, ક્યારે જોયેલા ન હોય, પહેલી વખત જોયા હોય. હા બસ પહેલી વાર જોયા હોય એટલે એવું બધું થાય અને એવું થાય જ. પણ જો બધાએ તમે અમને એટલો સપોર્ટ કરો છો, અમે ત્યાં ગયેલા હોય તો એ અમને ઘણા બધા સબસ્ક્રાઈબરને મળે, જે પૂછતા હોય અમને છે કે તમે વિડીયો બનાવો છો અને એવું કહીને તો અમને બહુ સારું લાગે કે નહીં અમારા વિડીયો પણ જોવે છે બધા એમ, અને બધાને ગમે છે એમ. તો ખાસ કરીને અમારા વિડીયો કેવા લાગે ને એ બસ ખાસ એકવાર કોમેન્ટ કરી દેજો કે વિડીયો સારા લાગે કે સારા નહીં લાગતા, અમને વિડીયો બનાવવામાં કંઈ ભૂલ થતી હોય અથવા કાંઈ અમને ન આવડતું હોય તો ખાસ બધાએ કોમેન્ટ કરી દેજો. અને હું બધાની કોમેન્ટ હું વાંચું છું, તમને એમ લાગતું હોય કે રિપ્લે નહીં આપતા, પણ રિપ્લે ને એવું ન આપતા હોય પણ બધાની કોમેન્ટ વાંચી છે અમે. તો બસ ખાસ કરીને બધા કોમેન્ટ કરી દેજો અને એક લાઈક કરી દેજો, અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી ફેમિલીમાં જોડાઈ જાઓ. બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી, તે તો વ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.